સમાચારમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ જોવા મળ્યો છે. મેઘરાજાની પધરામણી અમદાવાદમાં પણ જોવા મળી છે. અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. બાપુનગર મણિનગરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો છે. ખાડિયા રાણીપ નવરંગપુરામાં પણ વરસાદ વરસવાનું શરૂ થયું છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, છૂટો છવાયો ઝરમર વરસાદ અમદાવાદમાં પણ શરૂ થયો છે. બીજી તરફ વાત કરીએ, નાના બાળકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. તમામ બાળકો વરસાદમાં નહાવા માટે ઘરની બહાર નીકળી અને રમતા જોવા મળી રહ્યા છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોનલાઇન પર છે. આયુષી, વાત કરીએ, જે રીતે વરસાદ અમદાવાદમાં પણ છૂટો છવાયો જોવા મળ્યો છે, ઝરમર વરસાદ શરૂ થયો છે, લાંબા ગાળે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો છે, કયા કયા વિસ્તારમાં વરસાદ, શું કહેશો અંગે? જે રીતે ખાસી બધી ગરમીથી જે છે શહેરીજનો ત્રાસી થઈ ચુક્યા હતા, સાથે બફારો પણ ખૂબ જ જોવા મળી રહ્યો હતો વાતાવરણમાં. તેને લઈને સમગ્ર જે શહેરીજનો છે તે ત્રસ્ત થઈ ચુક્યા હતા. ત્યારે હવે આજે વહેલી સવારે કેવી રીતે નીકળ્યા હતા એ ચિંતાની ઘટનામાં કરી હતી. તેને લઈને શહેરીજનોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. સાથે નાના બાળકો છે, મોટા મોટા વરસાદ જે છે ઝરમર વરસાદની મજા લેવા ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવી રીતે ઝરમર વરસાદ છે તે જોવા મળ્યો હતો. પછી તે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, કોઈ તમામ જગ્યાએ આ પ્રકારે જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો. લોકો ખાસ કરીને વરસાદના આનંદમાં ઘરની બહાર નીકળે, પણ આજે રવિવાર હોવાના કારણે લોકોને જે આનંદ છે તેમાં અનુરોધ વધારો છે તે જોવા મળ્યો હતો. અને આ વરસાદ આવવાથી લોકો જે ફરવાનો પ્લાન નહોતા કરી રહ્યા તે પણ હવે આવા એટમોસ્ફિયરમાં બહાર ફરવા જઈ રહ્યા છે. અને આવા જે વાતાવરણ છે તેની મજા માટે જોવા મળ્યા છે. બાપુનગર, કાલુપુર, સરસપુર, રખિયાલ, નારી, નરોડા, સરખી, પછી પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો જે સિંધુ ભવન રોડ છે, બોર્ડર ગેટ છે, આમ તમામ જગ્યાએ આ વરસાદી માહોલ છે તે સર્જાયો હતો. અને આ વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે અને માની રહ્યા છે આવું જ વાતાવરણ છે તે સમગ્ર દિવસભર જળવાઈ રહ્યું. ચોક્કસ, તે આવશ્યક માહિતી બદલ આભાર. વાત કરીએ અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. બાપુનગર મણિનગરમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારો ખાડિયા રાણીપ નવરંગપુરામાં પણ વરસાદ જોવા મળ્યો છે. બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની વધુ એક વખત પધરામણી, વધુ એક વખત વરસાદ પોતાની બેટિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. રાજકોટ સહિત જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાયા છે. ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાત કરીએ, સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. બીજી તરફ વાત કરીએ તો લાંબા ગાળે વરસાદ શરૂ થતા લાંબા વિરામ બાદ વરસાદ વધુ એક વખત રીએન્ટ્રી કરી છે. મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શરૂ કરી છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ, બાળકો સહિત તમામ લોકો વરસાદની કાકડોળી રાહ જોઈ રહ્યા હતા. કહી શકાય ક્યાંક ને ક્યાંક આ રાહ જોવાનો અંત આવ્યો હોય તેવું પણ કહી શકાય. બોટાદમાં વાત કરીએ તો ભારે વરસાદને કારણે બે લોકોના મોત થવાનો પણ મામલો સામે આવ્યો છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડાયા છે. અરુણ, વાત કરીએ, વરસાદ જે રીતે વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, શું છે અંગે વધુ માહિતી? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી જે બફારાનો અનુભવ થયો હતો તેમાંથી જાણે કે ગુજરાતની પ્રજાને મુક્તિ મળી છે. અને અત્યાર સુધીમાં જે અહેવાલ પ્રાપ્ત થયા છે તે મુજબ ગઈકાલથી આ વરસાદ શરૂ થયો, હજુ પણ આ વરસાદ અવિરત રીતે ચાલુ થયો રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં હાલના તબક્કે વરસાદ વરસી રહ્યો છે. સવારે 2 કલાકના આંકડા જોઈએ જે ગાંધીનગર સ્થિત SEOC સેન્ટર એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્રના
64 જેટલા તાલુકામાં સમગ્રતઃ રીતે વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. પરિણામે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં એક રીતે જોઈએ તો ઠંડકનું વાતાવરણ અને સૌરાષ્ટ્રમાં આ વરસાદ થવાના કારણે ખેતીના પાકને પણ સારા પ્રમાણમાં લાભદાયી પુરવાર થાય એવી શક્યતા અને પ્રબળ સંજોગો ઉપસ્થિત થયા છે. અન્ય તાલુકાની જો વાત કરીએ તો લાઠી તાલુકામાં પણ, લાઠી તાલુકો અને વલભી તાલુકો, આ 2 તાલુકામાં પણ 2 કલાકમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે એક રીતે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હાલના તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે એ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે ત્યાંની પ્રજામાં પણ ઠંડક પ્રસરાવાના કારણે બફારામાંથી મુક્તિ મેળવી છે. એટલું જ નહીં, ખેતીના પાક માટે પણ આ વરસાદ લાભદાયી ચોક્કસ રીતે પુરવાર થશે. મહત્વપૂર્ણ રીતે જે રીતે દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ બોટાદમાં જે વરસાદી દુર્ઘટના થઈને જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેમાં 2 પિતરાઈ ભાઈઓ તણાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. એટલે કહી શકાય કે 2 વ્યક્તિના બોટાદ જિલ્લામાં મૃત્યુ થયા હોવાની માહિતી પણ જે રીતે ભાવનગરના સ્થાનિક વર્તુળોમાંથી એટલે કે જિલ્લા સ્તરેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. એકંદરે જોઈએ તો પૂરની જે પરિસ્થિતિ સર્જાઈ છે, અમરેલી જિલ્લાના બાબરામાં આવેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે પૂરની પરિસ્થિતિના કારણે જનજીવન પર પણ વ્યાપક રીતે અસર પહોંચી છે. સમગ્રતઃ રીતે જોઈએ તો અત્યારે જે સવારના છેલ્લા ડેટા જે પ્રાપ્ત થયા છે તે મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ હજુ પણ ચાલુ છે. જો વાત કરીએ વરસાદના અન્ય તાલુકાની તો ઉમરાળા, અમરેલી, જેસર, બગસરા, ક્વાંટ, સાવરકુંડલા અને ગઢડા આ તાલુકાઓમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 52 જેટલા તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં ઓછો, 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. એટલે કહી શકાય કે હજુ પણ આગામી 48 કલાક દરમિયાન જે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થશે એવી આગાહી પણ કરવામાં આવી છે. સરેરાશની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં જે સરેરાશ 34 ઇંચ જેટલો વરસાદ થાય તો એ સારા પ્રમાણમાં કહી શકાય ને તે લાભદાયી પુરવાર થઈ શકે છે. અત્યારના તબક્કે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ 9 થી 9.5 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે. એટલે કે ચોમાસાની મોસમ માટે જે સરેરાશ વરસાદ જોઈએ તો હજુ પણ 25 થી 26 ઇંચ જેટલો વરસાદ વરસવો જરૂરી છે. પણ આશા રાખીએ કે હજુ પણ આ જે ઘટ છે તે વહેલામાં વહેલી તકે પૂરી થાય અને પરિણામે ખાસ કરીને ખેડૂતો માટે અને પાક માટે એક આનંદના સમાચાર ગણાશે. એટલું જ નહીં પરંતુ સમગ્ર પાણીની જે વિકટ સમસ્યા જોઈએ, અત્યારે જળાશયોની જે સ્થિતિ જોઈએ તો ચોક્કસ રીતે ચિંતાજનક છે. માત્ર ને માત્ર સરદાર સરોવર નર્મદા ડેમની જે વાત છે એ 121.43 મીટરની ઊંચાઈએ હાલના તબક્કે જે પહોંચી છે, એટલે કહી શકાય કે સરદાર સરોવર ડેમમાં જે પાણીની સ્થિતિ જે ચોક્કસ રીતે આશાસ્પદ છે, એટલે કે તેના દ્વારા જે લોકોને પાણી પૂરું પાડવાનું છે તે સહેલાઈથી મળી શકે તેમ છે. પરંતુ તે સિવાયના જળાશયોમાં જો પાણીની સ્થિતિ જોઈએ તો ચોક્કસ રીતે ચિંતાજનક છે. હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ ડેમો જો ભરાઈ જશે તો પાણીની સમસ્યા નહીં થાય, પરંતુ જો વરસાદ તેની સરેરાશ જે છે તે જાળવશે નહીં તો આગામી દિવસોમાં પાણીની માટે પણ સમસ્યા વિકટ બને એ દિવસો દૂર નથી એમ ચોક્કસ રીતે કહી શકાય. જી અરુણ, જે રીતે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે ગત મોડી રાતથી, ત્યારે કયા કયા જિલ્લાઓ તાલુકાઓમાં વરસાદ છે, ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે? બીજી તરફ જો વાત કરીએ હાલાકીની તો સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો, ક્યાંક પાણી ભરાઈ જવાનો અથવા તો વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો સામે આવ્યો છે કે કેમ? શિવાંગીની, મેં જણાવ્યું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતી જો વાત કરીએ તો તાપી, વલસાડ, વાપીના જે તાલુકાઓ છે તે તાલુકામાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. આ વરસાદ થવાના કારણે જો સુરત શહેર સહિતની પરિસ્થિતિ જોઈએ તો સુરત શહેર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે વરસાદ હજુ ચાલુ છે, પરિણામે પાણી નિકાલ તંત્ર દ્વારા નિકાલ કરવામાં ન આવે તે સ્વાભાવિક વસ્તુ છે. એટલે પાણી જ્યાં સુધી વરસાદ અવિરત રીતે ચાલુ રહ્યો છે ત્યાં સુધી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકે નહીં એ સ્વાભાવિક છે. પરંતુ સુરત શહેર એક એવું છે અને સુરત શહેરના અનેક તાલુકાઓ પણ એવા છે, આજુબાજુના વિસ્તારો અનેક એવા છે કે જે નિશાણવાળા હોવાના કારણે પાણી ભરેલા રહે છે અને પરિણામે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને તે અસર વરસાદ થંભી ગયા પછી પણ આગામી 24 અને 48 કલાક માટે રહેશે એવી શક્યતા પ્રબળ બની છે. પરિણામે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં પાણી ભરાવાના કારણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની જે સ્થિતિ છે, ભૌગોલિક સ્થિતિ જે પ્રમાણે છે તે કારણે આ સમસ્યા દક્ષિણ ગુજરાતના વાસીઓને ભોગવવી પડે છે તે હકીકત છે. બીજી વાત કરીએ જ્યાં સુધી સૌરાષ્ટ્રનો સવાલ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં મેં જણાવ્યું તે પ્રમાણે ખાસ કરીને અમરેલી જિલ્લામાં અત્યારે સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જો તાલુકાની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉમરાળા, અમરેલી, જેસર, બગસરા, ક્વાંટ, સાવરકુંડલા અને ગઢડા આ તાલુકાઓમાં પણ સારા પ્રમાણમાં વરસાદ છે.
સૌથી વધુ વરસાદ જે 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે તે લીલીયા તાલુકો છે, લાઠી તાલુકો છે અને વલભીપુર તાલુકો છે. આ 3 તાલુકામાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો છે અને હજુ પણ આગામી 48 કલાકમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ તે જોતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થશે તે પ્રમાણેના સંજોગો સર્જાયા છે. પરિણામે કહી શકાય કે જનજીવન પર પણ તેની અસર થશે અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી જનજીવન પર તેની અસર વ્યાપક પ્રમાણમાં બને એવી ચોક્કસ રીતે સંભાવના પ્રવર્તે છે. જી, બીજી તરફ અરુણ, વાત કરવામાં આવે જે રીતે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસશે અને કેટલા પ્રમાણમાં વરસશે કેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે? આ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સમગ્ર રીતે ગુજરાતના માટે આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક માટે વરસાદ સારા પ્રમાણમાં વરસે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે જે સ્થિતિ આપી મેં આંકડાકીય સ્થિતિ આપી તે વરસાદ વરસી રહ્યો છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસી રહ્યો છે. હાલના તબક્કે જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે, પરંતુ જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં પણ વરસાદ હાલના તબક્કે ચાલુ છે. એટલે ચોક્કસ રીતે આગામી દિવસોમાં આશા રાખી શકાય કે ત્યાં પણ સારા પ્રમાણમાં વરસાદ થશે અને ખેતી માટે પણ આ વરસાદ લાભદાયી પુરવાર થશે. કારણ કે ધીમી ધારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે ચોક્કસ રીતે ખેતીના પાક માટે જોઈએ તો લાભદાયી પુરવાર થાય છે અને તે દ્રષ્ટિએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આ વરસાદ વરસે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે તે પણ ખેતી માટે લાભદાયી પુરવાર થશે. જી, ચોક્કસથી અરુણ, જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે. સૌથી વધુ વરસાદ જો વાત કરીએ તો અમરેલીમાં જોવા મળી રહ્યો છે. અમરેલીમાં એક નદીમાં ઘોડાપૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ વાત કરીએ બોટાદની, બોટાદમાં 2 પિતરાઈ ભાઈઓના પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. ભારે વરસાદની અસર 2 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ગીરના જંગલમાં પણ વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો છે. બીજી તરફ વાત કરીએ ગીરના જંગલમાં જે અમુક વિસ્તારોમાં પહાડી વિસ્તાર આવેલા છે ત્યાંથી ધોધ અને ઝરણા પણ વહેવાના શરૂ થઈ ગયા છે. ભાવનગર સહિત ઠેર ઠેર વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ કુદરતી સૌંદર્યની જો વાત કરીએ તો કુદરતી સૌંદર્ય પણ ચારે કડાએ ખીલી ઉઠ્યું હોય તેવા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. લોકો તેની પણ મજા માણી રહ્યા છે. સ્થાનિકોમાં પણ રાહતનો શ્વાસ, ગરમીમાંથી રાહતનો શ્વાસ સ્થાનિકોએ લીધો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વાત કરીએ પાર્થ કેર ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, જણાવશો જે રીતે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે કેવો માહોલ છે, કેટલા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે અને કોઈ જગ્યા પર પાણી ભરાવાના બનાવ સામે આવ્યા છે કે કેમ? હાજી ચોક્કસ, આપણે જણાવી દઉં કે અમરેલી જિલ્લાના મોટાભાગના જે તાલુકાઓ છે તેમાં વરસાદ વરસી રહ્યો છે. વડીયા, લાઠી, સાવરકુંડલા, અમરેલી, બગસરા, લીલીયા સહિતના વિસ્તારોમાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લીલીયાની જે લાવલી નદી છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે પૂરના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત બાબરામાં પણ સ્થાનિક નદીમાં પૂર આવ્યા છે. તેમજ લાઠી જે વિસ્તાર છે તેના આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમાં વરસાદને કારણે સ્થાનિક જે નદી નાળાઓ છે તેઓ પણ છલકાઈ ગયા છે. અને અમરેલી જિલ્લામાં જે ઘણા સમયથી ખેડૂતો જે છે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને સારા વરસાદની જે તેઓની માંગ હતી તે આજે ભગવાને જાણે પૂરી કરી દીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જી ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર. વાત કરીએ અમરેલીમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાણાં છલકાયા છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.